नमस्कार, इवनिंग रिपोर्ट में आपनुं स्वागत छे। हूं छू पंकज। शुरुआत महत्वपूर्ण समाचार थी करीशुं। वलसाडना तिथल बीच पर नुकसान थयुं छे। वावाझोड़ानी असर अहींया जोवा मळी। 100 थी पण वधारे लारी गल्लामां नुकसान थयुं छे। एक ज दिवसमां अंदाजे 10 लाख थी वधारेनुं नुकसान थयुं छे। तो वलसाडना तिथल बीच पर नुकसान थयुं छे। 100 થી વધારે લારી ગલ્લામાં નુકસાન થયું છે। એક જ દિવસમાં અંદાજે 10 લાખનું નુકસાન થયું છે। કારણ કે તિથલ બીચ એ દરિયા કિનારાનો વિસ્તાર હોવાને કારણે અહીંયા વાવાઝોડાની અસર જોવા મળી। ભારે પવનો ફૂંકાયા અને દરિયાના મોજા પણ ઊંચે સુધી ઉછળ્યા હતા, જેના કારણે આ દરિયા કિનારે આવેલા જે લારી ગલ્લાઓ છે તેમને નુકસાન પહોંચ્યું। 100 થી વધારે લારી ગલ્લાને નુકસાન પહોંચ્યું। એક જ દિવસમાં 10 લાખથી વધુનું નુકસાન છે। વલસાડના તિથલ બીચ પર નુકસાન થયું છે। વાવાઝોડાની અસર જોવા મળી છે। જોકે જે મહા વાવાઝોડું છે તેની સંકટ ગુજરાત પરથી ટળી ગયું છે, પણ તેની અસર જે છે એ ચોક્કસ વર્તાઈ રહી છે। તો આજ મામલે તિથલથી સંવાદદાતા મયુર માકડિયા જોડાઈ ગયા છે। મયુર, તિથલમાં જે 100થી વધારે લારી ગલ્લાઓને નુકસાન થયું છે, આ દરિયાના પાણીના કારણે થયું છે કે પછી પવન ફૂંકાવાના કારણે થયું છે? બિલકુલ પંકજ, તમને જણાવી દઉં કે જે રીતે મહા વાવાઝોડું એ આવી રહેલું છે અને તેના પગલે તંત્ર દ્વારા જે સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવેલી છે, અને તે જ કારણોસર બીચ પર જે લારી ગલ્લાઓ છે તે બંધ કરવામાં આવેલા છે। કારણ કે બીચ પર જો લારી ગલ્લા ચાલુ રહે તો પ્રવાસીઓ આવે અને થોડું ઘર્ષણ પણ સર્જાય અને પ્રવાસીઓ એ જે બીચ છે તેની ઉપર જઈ શકે, એટલા માટે જ આ જે લારી ગલ્લાઓ છે તે બંધ કરવામાં આવેલા છે। વેકેશનનો સમય છે અને વેકેશનના સમયની અંદર આ લારી ગલ્લાઓવાળાનો જે દિવસનો જે વેપાર છે તે 10,000ની આસપાસનો અંદાજનો વેપાર છે, અને તે જ કારણોસર 100 જેટલા જે લારી ગલ્લાના જે વેપારીઓ છે તેમને આ નુકસાન થયેલું છે, અને અંદાજે 10 લાખ રૂપિયા જેટલું આ એક દિવસનું જ માત્ર નુકસાન થયેલું છે। હજુ પણ આવતીકાલે આ રીતે જ બંધ રહેવાનું છે, આ રીતે જ આવતીકાલે પણ અલર્ટ રહેવાનું છે મહા વાવાઝોડાનું, અને તેના પગલે આવતીકાલે પણ જે આ વેપારીઓ છે તેમને આ 10 લાખ રૂપિયા જેટલું માતબર જે નુકસાન છે તે થવાનું છે। એટલે કે બચો અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। કુંકાવાવના ગ્રામીણ પંથકમાં વરસાદ પડી રહ્યો છે। કુંકાવાવથી વડિયામાં વરસાદ પડ્યો છે। માવઠાથી ખેડૂતો પાક નુકસાનની ભીતિ સેવી રહ્યા છે। તો એક મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી આવી રહ્યા છે। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। કુંકાવાવના ગ્રામીણ પંથકમાં વરસાદ પડ્યો છે। કુંકાવાવથી વડિયામાં વરસાદ, માવઠાથી ખેડૂતો પાક નુકસાનની ભીતિ સેવી રહ્યા છે। 3 અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો કે કઈ રીતે કમોસમી માવઠું અત્યારે જોવા મળી રહ્યું છે। કારણ કે જે મહા વાવાઝોડું છે એ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, પણ તેનું જે સંકટ છે, જે રીતે દીવ અને પોરબંદરમાંથી ટકરાવવાનું હતું એ સંકટ હવે ટળ્યું છે, પણ તેની જે અસર છે એ દેખાઈ રહી છે। વાદળછાયું વાતાવરણ, તો ઘણા સ્થળો પર વરસાદ પડી રહ્યો છે। અમરેલીના કુંકાવાવ અને તેના ગ્રામીણ વિસ્તારોના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ધોરાજી, રાજકોટ અને કચ્છ આ 3 અલગ અલગ જિલ્લાની તસવીરો છે, જ્યાં મહા વાવાઝોડાને લઈને જે વાતાવરણ બદલાયું છે તેની અસર જોવા મળી રહી છે, વરસાદ પડી રહ્યો છે।